આજે સ્કૂલ વતી 100 વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. 311 વિષય એકાઉન્ટ એમાં પાઠ પહેલો એમાં ચેપ્ટર નંબર 4 આમનો એમાં આજે લેક્ચર નંબર 10 માં 100 વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લેક્ચર નંબર 109 માં શું કર્યું તો કે અન્ય રીતે માન્ય જવાબના વ્યવહારો. તો અન્ય રીતે માન્ય જવાબના વ્યવહારો મેં તમને કીધું કે પેજ નંબર 66 અને 67 ઉપર છે અને તમે એ ફેસબુકમાં ઉતારી પણ લીધું હશે પેજ નંબર 66 અને પેજ નંબર 67. એટલે અન્ય રીતે માન્ય જવાબ તમને બતાવે છે તો એ બધું આપણે લેક્ચર નંબર 9 માં કમ્પ્લીટ થઈ ગયું થિયરી એ તમે ફેસબુકમાં ઉતારી લીધું હશે. હવે એના પછી દાખલા નંબર આપણે 9 તરફ આગળ વધીએ છીએ. પેજ નંબર 103 ઉપર છે દાખલા નંબર 9 પેજ નંબર 103. રીત નંબર આપણી છે ને માલને લગતા વ્યવહારો એટલે માલ અને મિલકત ભેગું હોય કેમ કે આપણે માલ મિલકતના માલ મિલકત ખાતાનો નિયમ છે કે આવે તે ઉધાર થાય છે. માલ હોય કે મિલકત હોય એ બે લાગુ પડે. આપણે માલ આવે તો ઉધાર થાય અને મિલકત આવે તો ઉધાર થાય. માલ જાય તો જમા થાય અને મિલકત જાય તો જમા થાય. માલને લગતા વ્યવહારો છે તો મિલકતને લગતા વ્યવહારો તો કે દાખલા નંબર 10 થઈ ગયો પેજ નંબર 104 ઉપર આપણે લક્ષ્મણ ચંદેરા વાળો દાખલો થઈ ગયો. એ મિલકતને લગતા વ્યવહારો હતા. એને લગતી મેં તમને થિયરી પેલા સમજાવી દીધી માલ મિલકતને લગતા વ્યવહારો. તે પછી આપણે દાખલા નંબર 10 કર્યો. તે પછી આપણે દાખલા લેક્ચર નંબર 9 માં મેં તમને અન્ય રીતે ગેરમાલની થિયરી સમજાવી અને હવે દાખલા નંબર 9 છે માલને લગતા વ્યવહારો છે પણ એમાં થોડાક વ્યવહારો એવા હોય છે કે અન્ય રીતે ગેરમાલની જવાબ ભેગી હોય તો આપણે એ જોઈ લઈએ. દાખલા નંબર 9 પેજ નંબર 103 માલના વ્યવહારો લેખા છે તો એ માલ અને મિલકતના બે ભેગા જ આવે બે નિયમ એક જ રહેશે. આવે તો ઉધાર થાય એટલે જમા. ઉપર માલ લેખો એટલે માલના ખાતા બે જ હોય. મેઇન બે જ ખાતા હોય ખરીદ ખાતું અને વેચાણ ખાતું. ખરીદ ખાતું એટલે સમજી લેવાનું ખરીદી એટલે ઇનપુટ કર્યું અને વેચાણ એટલે સમજી લેવાનું આઉટપુટ કર્યું. તો ખરીદી કરીએ ત્યારે ધંધામાં માલ આવે વેચાણ કરીએ ત્યારે ધંધામાંથી માલ જાય તો એને આધારે ખરીદ પરત કરીએ ખરીદી કરીએ પછી ખરીદેલો માલ પાછો જાય પછી આપણે વેચાણ કરીએ એટલે ધંધામાંથી માલ જાય અને એ ગ્રાહક વેચેલો માલ આપણને પાછો આવી જાય એટલે વેચાણ માલ પરત થતું આવે. ટૂંકમાં ચાર ખાતા મેઇન આવશે. આ આમની અંદર ચાર ખાતા આવશે ખરીદ ખાતું ખરીદ પરત ખાતું વેચાણ ખાતું અને વેચાણ માલ પરત થતું. એની ઉપર સેન્ટર હશે કેન્દ્ર સ્થાન ક્યુ ખાતું માલના ખાતા જશે. મિલકતના ખાતા અલગ કરીને ખાતા છે દાખલા નંબર 10 માં કહીએ આપણે. હવે તમે યાદ રાખો કે ખરીદી કરી માલની ખરીદી કરી એટલે ખરીદ ખાતું ઉધાર થાય માલનું વેચાણ કર્યું એટલે વેચાણ ખાતે જમા થાય અને ખરીદેલો માલ પાછો જાય એટલે ખરીદ પરત ખાતું જમા થાય અને વેચેલો માલ પાછો ધંધામાં આવે ત્યારે વેચાણ માલ પરત ખાતું ઉધાર થાય. ચાર ખાતા ઉધાર જમા યાદ રાખવાના છે. વર્ષ એવું છે નીચેના વ્યવહારોની રમેશના ચોપડામાં આમનો લખો. નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનો લખો એમાં વર્ષ 2014 છે એમાં માસ છે એપ્રિલ એટલે મેં પેલા તારીખ લખવાનું પેલા તમારે દોરી લેવાનું. તારીખ વિગત ખાતા ઉધાર જમા ઉપર લખવાનું રમેશની આમનું ઉપર તમારે મથાળું લખવાનું રમેશની આમનું તારીખ લખવાનું એમાં સૌથી પહેલા વર્ષ લખાય એટલે 2014 આવ્યું છે 2014 લખ્યું પછી મહિનો લખાય એટલે એપ્રિલ માસ આવ્યો એટલે એપ્રિલ માસ લખ્યો પછી પહેલી તારીખ આવી એટલે પહેલી તારીખ ને લખી તારીખ વાંચતી જવાની એક પછી એક વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ તારીખ વાંચતી જવાની ક્રમશ અને આમનું લખતી જવાનું. તો જો તારીખ પહેલી તારીખ પહેલી માં હું વાંચું છું તમે શાંતિથી સાંભળો. પેન્સિલ ભેગી જ રાખવાની દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ. પેજ નંબર 103 ઉપર આવવાનું છે અને પેન્સિલ ભેગી જ રાખવાની છે. હું અંડરલાઈન કરું ત્યારે કહું ત્યારે કરવાનું છે. રોકડ ખરીદી રૂપિયા 15 હજાર રોકડ વેચાણ 14 હજાર બે અલગ દિશામાં છે. એક બાજુ ઇનપુટ છે એક બાજુ આઉટપુટ છે. ઇનપુટ એટલે ખરીદી છે અને એક બાજુ વેચાણ છે એટલે આઉટપુટ છે. ખરીદી કરી તારીખ પહેલી તારીખે ખરીદી એ કરી છે અને વેચાણ એ કર્યું છે. હવે પૂછી લઈએ આપણે આર્થિક છે કે બિન આર્થિક. દરેક વ્યવહારમાં તમારે આ ધંધાનો વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો છે. ધંધાથી વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો એટલે એમાં ચોખ્ખું લખ્યું છે રોકડેથી ખરીદી. અંડરલાઈન કરો રોકડેથી ખરીદી. તો રોકડની લેવડ દેવડ થઈ છે તો કે હા રોકડ આવે છે કે જાય છે તો રોકડ ખરીદી કરો એટલે ધંધામાંથી રોકડ જાય છે અને ખરીદી કરો એટલે ધંધામાં માલ આવે છે. માલ શબ્દ નથી આપણે ખરીદી સમજી લેવાનું કેમ કે ઉપર જ લખ્યું છે માલને લગતા વ્યવહાર એટલે ધંધામાં માલની ખરીદી કરી કોઈ ફર્નિચર કે મિલકતની ખરીદી નથી કરી. માલ ધંધામાં આવે છે એટલે આપણે શું કરીએ ખરીદ ખાતે ઉધાર કરવા પડે અને ધંધામાંથી શું જાય ધંધા વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા તો કે એક ખરીદી કરો એટલે ધંધામાં માલ આવે એટલે ખરીદ ખાતું ઉધાર આવે તે ઉધારના નિયમથી અને ધંધામાંથી રોકડ જાય. જો રોકડ લેવા છે તો રોકડ ધંધામાં આવે છે કે જાય છે તો કે ધંધામાંથી રોકડ જાય છે અને વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા. ક્યાં બે ખાતા તો કે ખરીદ ખાતું અને વેચાણ ખાતું. ખરીદ ખાતું શા માટે ઉધાર થાય તો કે ખરીદી કરી એટલે. રોકડ ખાતું શા માટે જમા થાય તો કે રોકડેથી માલ રોકડેથી ખરીદી કરવાથી ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ જાય છે તો જમા થાય. તો અહીંયા લખાય
से तारीख पहली में बे अमल में भी पड़ से तारीख पहली एमा पहला खरीदी पड़से अने खरीद खाते उधार कितने खरीदी करी तो के 15000 रुपया खरीदी करी એટલે उधार खाना में तुम्हारे 15000 लगना उधार तो खातो क्यों मिलो खरीद खातो तो उधार तथा खाता की रकम उधार खाना में लगवानी है जमा तथा खाता की रकम जमा खाना में लगवानी पची सहज जगह छोड़ी देवा બીજી લીટીના સહેજ જગ્યા છોડી રાખવાનું તે એનામાંથી શું જાય છે તો કે રોકડ અને રોકડ ખાતે જમા કેટલા તો કે 15000 રૂપિયા એનામાંથી શું ગયું તો કે રોકડ ગયું રોકડ એ મિલકત છે મિલકત જાય જાય તો જમા એટલે રોકડ ખાતે જમા થાય બાબત છે માં શું લખવાનું રોકડેથી ખરીદી કરી તેના રોકડેથી ખરીદી કરી તેના કૌંસ પર નાખવાનું અને નીચે અંડરલાઈન કરી નાખવાનું એટલે તારીખ પહેલી હજી પૂરી નથી તમારે તારીખ પહેલી બીજી વાર રિપીટ કરવી પડશે કેમ એટલા માટે કે તમે તારીખ પહેલીમાં રોકડેથી ખરીદીએ છે અને રોકડેથી વેચાણી છે તો તારીખ પહેલી તમારે બે વાર લખવું પડે તારીખ પહેલી પાછી તારીખ પહેલી તો એમાં લખ્યું છે રોકડેથી વેચાણ રૂપિયા 14000 અને રોકડેથી રૂપિયા વેચાણ 14000 ખરીદી કરી ત્યારે આમનું શું કરી દીધું તો કે ખરીદ ખાતે ઉધાર રોકડ ખાતે જમા હવે વેચાણ કરી ત્યારે ઊંધી આમનું થાય પહેલા તો વેચાણ કરી એટલે ધંધામાંથી માલ જાય વેચાણ કરી એટલે ધંધામાં રોકડ રૂપિયા આવે છે તો રોકડ ધંધામાં આવે તો રોકડ વધે છે રોકડ વધે તો રોકડ ફાઈલી કહેવાય રોકડ આવે રોકડ એની પર છે રોકડ ખાતે ઉધાર કરવા પડે તો ઉધાર થતું ખાતું તો કે રોકડની લેવડ દેવડ થઈ છે તો કે હા રોકડ ધંધામાં આવે છે રોકડ ખાતે તો ઉધાર કરવા પડે રોકડ આવે તો ઉધાર થાય રોકડ જાય તો જમા થાય રોકડ ખાતે ઉધાર કરવા પડશે તારીખ પહેલી રિપીટ કરવાની છે અને રોકડ ખાતે ઉધાર કેટલા ધંધામાં રોકડ આવ્યા તો જો ધંધામાં રોકડા 14000 રૂપિયા આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર કરવા પડે અને તે ધંધામાંથી શું જાય માલ એટલે માલની જગ્યાએ આપણે શું લખી શકીએ વેચાણ વેચાણ કરવાથી ધંધામાંથી માલ ગયો હોય એમ સમજી તમારે વેચાણ ખાતે જમા રાખવાનું બાબત છે રોકડેથી માલનું વેચાણ કર્યું તેના માલનું વેચાણ કર્યું તેના રોકડેથી માલનું વેચાણ કર્યું એટલે રોકડ ધંધામાં આવી એટલે રોકડ ખાતે ઉધાર થાય અને માલ વેચવાથી ધંધામાંથી માલ જાય એટલે વેચાણ ખાતે જમા થાય તો તારીખ પહેલી હવે પૂરી થઈ તારીખ પહેલીમાં બે આમનું લખવી પડશે યાદ રાખજો બે ક્રોસમાં વિરુદ્ધમાં છે સામસામા છેડા ઉપર છે એટલે બે તમે સંયુક્ત આમનું નહીં કરી શકો કેમ કે એકમાં રોકડ ખાતું જુઓ અહીંયા રોકડ ખાતું જમા થાય છે રોકડ ખાતું ઉધાર થાય છે અહીં ખરીદ ખાતું ઉધાર થાય વેચાણ ખાતે જમા થાય છે એટલે ક્રોસમાં છે એટલે તમે તદ્દન ભિન્ન છે ઓપોઝિટ માં છે એટલે તમે એને આમનું તમારે બે જ કરવી પડશે સંયુક્ત આમનું નહીં થઈ શકે તારીખ પાંચ તો આપણે તારીખ પાંચ આપે તો આપણે તારીખ પાંચ લખવાની બીજી ત્રીજી ચોથી નથી આપે તો કઈ નહીં સીધી આપણે પાંચમી આવે છે પાંચમી તારીખ લખો 10000 નો અંગત માર્ક સ્ટોક ધંધામાં લાવી અંડરલાઈન કરો પેલા ઉપરના અંડરલાઈન કરી રોકડેથી ખરીદી અંડરલાઈન કરો પછી રોકડ વેચાણ અંડરલાઈન કરો હું તમને અંડરલાઈન કરાવું એ તમારા ખાતા છે તમારે ખાતા લખવાના થશે તો જુઓ રોકડ અંડરલાઈન કરાવી રોકડ ખાતે આવી વાત પછી ખરીદી અંડરલાઈન ખરીદ ખાતું આવ્યું પછી જુઓ રોકડેથી વેચાણ રોકડ ખાતું આવ્યું અને વેચાણ નીચે અંડરલાઈન વેચાણ ખાતું આવ્યું પછી તારીખ પાંચમાં અંગત માલ સ્ટોક ધંધામાં લાગ્યા અંડરલાઈન કરો માલ સ્ટોક અંડરલાઈન કરજો ધંધામાં લાગ્યા અંડરલાઈન કરો બે અંડરલાઈન કરવાની માલ સ્ટોક અને ધંધામાં લાગ્યા કોણ ધંધામાં લાગ્યા તો કે ધંધાનો માલિક કોણ છે તો કે રમેશ રમેશ નામની રમેશ એ વ્યક્તિ છે એ માલિક છે માલિક ધંધાને લાભ લેનાર છે કે આપનાર તો કે ધંધાને લાભ આપનાર છે જ્યારે ધંધાનો માલિક ધંધાને લાભ આપનાર હોય ત્યારે આપનાર ખાતે જમા કરવા પડે અને ધંધામાં એનું રોકાણ ગણાય છે માલિક જ્યારે ધંધામાં પૈસા લાવે માલ લાવે મિલકત લાવે ત્યારે ધંધામાં રોકાણ ગણાય રોકાણને આપણે શું કીધું છે એને મૂડી કીધું છે ધંધાનો માલિક જ્યારે ધંધામાં આ બધી વસ્તુ લાવતો હોય ત્યારે મૂડીનું સર્જન થાય છે અને ધંધામાં શું આવે છે તો કે માલ સ્ટોક માલ સ્ટોક એ મિલકત છે મિલકતનો નિયમ શું છે મિલકત ખાતાનો નિયમ મિલકત આવે તો ઉધાર થાય મિલકત ધંધામાંથી જાય તો જમા થાય તો મિલકત ખાતાનો નિયમ લગાડો માલ મિલકત આવે તો ઉધાર એટલે ધંધામાં માલ સ્ટોક આવે છે એટલે માલ સ્ટોક ખાતે આપણે ઉધાર કેમ નાખીએ માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા કરશો ધંધામાં માલ સ્ટોક કેટલો આવ્યો તો કે 10000 નો માલ સ્ટોક આવ્યો એટલે માલ સ્ટોક ખાતે ઉધાર તે આપનાર કોણ છે માલિક આપણે માલ સ્ટોક આવે તો કોઈ આપનાર તો હશે ને તો કોણ આપનાર માલિક આપનાર છે માલિક આપનાર હોય તો માલિક એ વ્યક્તિ છે માલિકને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે આપનાર ખાતે જમા ધંધો ધંધામાં લાભ આપનાર ખાતે જમા કરવો પડે માલિકની જગ્યાએ માલિકનું નામ નથી લખાતું રમેશનું નામ નહીં લખી પણ એ ધંધામાં આપનાર હોય ત્યારે મૂડી રોકાણ ગણાય ત્યારે તે મૂડી ખાતે જમા કરવું પડે તે મૂડી ખાતે જમા 10000 રૂપિયા બાબત છે અંગત માલ સ્ટોક ધંધામાં માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના ધંધામાં લાવ્યા
તેના અંગત માલિકો ધંધામાં માલ લઈ આવે એટલે ધંધાનો માલિક આપનાર બને છે એટલે માલિક ખાતે જમાન ભરી આપણે મિલકત ખાતે જમાન થઈ શકે તારીખ 7 તારીખ 7 માં લખો 12 તારીખનો માલ વર્ષ માટે ખરીદ્યો અંડરલાઈન કરો વર્ષ ખરીદ્યો અંડરલાઈન કરો અને માલ શબ્દની નીચે અંડરલાઈન કરો બોલો ખરીદી કરવાથી આપણે આપણે કયા વ્યવહાર લખી માલને લગતા વ્યવહાર લખીએ છીએ એટલે ખરીદ ખાતું વેચાણ ખાતું એવા કરે દરેક વ્યવહારમાં તો ધંધામાં ખરીદી કરવાથી માલ આવે કે જાય તો કે ધંધામાં માલ આવે બીજું આ રોકડે રોકડનો વ્યવહાર છે કે શાકનો વ્યવહાર રોકડની લેવડ દેવડ થઈ છે તો વિચારો મેં તમને શીખવાડ્યું હતું આપણે બીજા ચેપ્ટરમાં કે વ્યવહાર રોકડ છે કે ઉધાર એને ઓળખવાની રીત તો એમાં એવું લખ્યું હતું કે જે વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય તો તે શાક ઉપરનો વ્યવહાર છે આપણે એવું સાબિત કર્યું તો આ વ્યવહારની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે અંડરલાઈનને તમને કરાય વર્ષ ઈ વર્ષ નામની વ્યક્તિ ધંધાને લાભ આપે ધંધામાંથી લાભ લેનાર છે કે ધંધાને લાભ આપનાર છે તો કે માલ ખરીદ્યો પહેલા તો માલ ખરીદવાથી પહેલા તો શાક ઉપરનો વ્યવહાર છે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે ધંધામાં માલ આવે છે એટલે આર્થિક વ્યવહાર થયો આર્થિક વ્યવહાર હિસાબી દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે બીજું ધંધામાં માલ આવે છે તો કોના દ્વારા લાભ આપવામાં આવે તો કે હર્ષ હર્ષ નામની વ્યક્તિ છે વ્યક્તિ ખાતાનો નિયમ છે કે લાભ આપનાર ખાતે છે તો હર્ષ ખાતે શું કરવું પડે રોકડનો વ્યવહાર નથી રોકડની લેવડ દેવડ થઈ નથી એટલે રોકડ ખાતું ન હોય આ શાક ઉપરનો વ્યવહાર છે શાક ઉપરના વ્યવહારમાં હંમેશા એક વ્યક્તિનું ખાતું ચોક્કસ સંકળાયેલું હોય અને એ વ્યક્તિ હર્ષ હર્ષ ધંધાને લાભ આપનાર છે એટલે કે હવે દેવધન લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવી ગયો છે એટલે કે હર્ષ ધંધાને લાભ આપનાર છે હર્ષ ધંધાનો લેણદાર બનવાનો છે અને ધંધો હર્ષ માટે દેવાદાર બનવાનું છે કેમ કે શાક ઉપરની ખરીદી છે ભવિષ્યમાં આપણે એને નાણાં ચૂકવવા જવા પડશે આપણી ઉપર દેવું છે તો ધંધામાં પહેલા તો શું આવે છે ખરીદી કરવાથી ધંધામાં માલ આવે છે એટલે ખરીદ ખાતે શું કરવું પડે છે અહીંયા લખવું પડે ખરીદ ખાતે ઉધાર કેટલા તો કે ખરીદ ખાતે ઉધાર કરશો આપણે 12,000 એટલે 12,000 રૂપિયા ખરીદ ખાતે ઉધાર કરો અને વ્યક્તિ આપનાર કોણ છે તો કે હર્ષ ખાતે જમા 12,000 રૂપિયા તો ધંધામાં માલ આવતો તો ખરીદ ખાતે ઉધાર થાય અને હર્ષ નામ આ શાક ઉપરનો વ્યવહાર છે એટલે હર્ષ નામની વ્યક્તિ ધંધાને લાભ આપનાર છે આપનાર ખાતે જમા એટલે હર્ષ ખાતે જમા થશે તો બાબતજી લખવાનું વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા મળી ગયા ખરીદ ખાતું ઉધાર થાય હર્ષ ખાતું જમા બાબતજી હર્ષ પાસેથી શાક પર માલ ખરીદ્યો તેના આ તારીખ 7 પૂરી થઈ જાય છે તારીખ 7 પૂરી થઈ ગયાની નિશાની રૂપે તમારે વ્યવહાર પૂરો થયાની નિશાની રૂપે તમારે અંડરલાઈન કરવાની છે તારીખ 7 પછી આવે છે તારીખ 12 જો તારીખ 7 પૂરી થાય પછી તારીખ 10 આવશે તારીખ 10 માં લખ્યું હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામી વાળો હોય પરત કર્યો હવે અહીંયા તારીખ 7 માં શું તો કે ખરીદી હતી હવે ખરીદી કેટલી હતી જો 12,000 રૂપિયાની કેવી રીતે હતી તો કે શાક ઉપર એમાંથી અડધો માલ તો 12,000 ના અડધા કેટલા થાય 6,000 રૂપિયાનો માલ ખરીદેલો માલ પાછો જાય ધંધામાંથી માલ જાય એક વખત ધંધામાં 12,000 નો માલ આવ્યો એમાંથી 6,000 નો માલ અડધો એટલે 6,000 બે ભાગ પાડવાના તો 6,000 નો માલ ધંધામાંથી જાય છે તો ખરીદી કરીએ ત્યારે ઊંધી નોંધ થાય ખરીદી કરીએ ત્યારે હું નોંધ કરી ખરીદ ખાતે ઉધાર હર્ષ ખાતે છે હવે શું કરવાનું 6,000 નો માલ ધંધામાંથી જાય એટલે કોણ લેનાર હશે અમે કોક લાભ તો લેનાર હશે ને તો કે હર્ષ ખાતો એ જમા હતું ને એ હર્ષ ખાતું હવે ઉધાર થઈ જાય હર્ષ ખાતે કેટલા ઉધાર કરો આપણે 6,000 અને ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ સ્વરૂપે નથી જતો પણ ખરીદીની વિરુદ્ધનો શબ્દ ખરીદ પરત લખવો પડશે ખરીદ ખાતે ઉધાર થાય તો ખરીદ પરત ખાતે જમા થાય એટલે તમારે શું લખવું પડે અહીંયા લખવું પડે હર્ષ ખાતે ઉધાર તો કે હર્ષ ખાતે ઉધાર કેટલા કરશો તો કે 12,000 ના અડધા 6,000 તે ખરીદ ખાતે ઉધાર થાય તો ખરીદ પરત ખાતું શું થાય જમા થાય ખરીદ માલ પરત ખાતે જમા કેટલા તો કે 6,000 ખરીદ માલ પરત ખાતે જમા 6,000 બાબતમાં હું લખવાનું તો કે હર્ષ પાસેથી ખરીદેલ માલ માંથી અડધો માલ પરત કર્યો તેના નીચે અંડરલાઈન કરી નાખવાનું તો અડધો માલ પરત કર્યો છો તો 12,000 ખરીદીમાંથી અડધો માલ તો પાછો વહી ગયો પાછો મોકલો એટલે શું થાય તો કે હર્ષ લેના છે હર્ષ નામની વ્યક્તિ ખાતાનો નિયમ છે લેના ખાતે ઉધાર એટલે હર્ષ નામની વ્યક્તિ લેના છે હર્ષ ખાતે ઉધાર થાય અને ધંધામાંથી માલ પાછો જાય તો હિસાબી પદ્ધતિની ભાષામાં એને ખરીદ માલ પરત કહેવામાં આવે છે ખરીદ માલ પરત ખાતું હંમેશા જમા કરવાનું ખરીદ ખાતું ઉધાર કરવાનું તો ખરીદ માલ પરત ખાતું જમા કરવાનું
એના પછી તારીખ આવે છે 12 તારીખ 12 માં શું લખ્યું રમીલા પાસેથી 10000 નો માલ ખરીદ્યો તેના અર્ધાના ચેક થી ચૂકવ્યો બરાબર સમજજો રમીલા અંડરલાઈન કરો રમીલા એ નીચે અંડરલાઈન કરો પછી અંડરલાઈન કરો છેલ્લે નાના ચેક થી ચૂકવ્યા અંડરલાઈન કરો નાના ચેક થી ચૂકવ્યા તો નાના ચેક થી ચૂકવવા ચેક શબ્દ આવ્યો એટલે બેંકનો વ્યવહાર કહેવાય ચેક નો શબ્દ આવ્યો એટલે રોકડ વ્યવહાર કહેવાય પણ અડધો અડધો ચેક આપ્યો આપણે ખરીદ્યો કેટલો આપણે ખરીદ્યો છે 10000 નો તો એને આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ બરાબર સમજો આ 10000 ની ખરીદી છે બરાબર સમજો 10000 ની ખરીદી કરી આપણે હવે એમાંથી બે ભાગ પાડવાનો છે અડધો માલ તો બે ભાગ પાડો અડધો માલ એટલે કે તેના અડધાના અડધાના ચેક થી એટલે અડધાના એ લખવાનું અડધા ચેક થી અને તો બાકીના અડધાનું શું કરશો તો બાકીના કોઈ જો ચોકવટ ન કરે તો બાકીનો અડધો વ્યવહાર કેવો કહેવાય હિસાબ પર કહેવાય એટલે અડધો વ્યવહાર રોકડનો વ્યવહાર અને અડધો વ્યવહાર શાકનો વ્યવહાર થઈ ગયો જેટલો રોકડનો વ્યવહાર થવાનો તો થઈ ગયો કેટલો 5000 માંથી અડધા એટલે 5000 નો ચેક બનાશે અને બાકીનો 5000 કાઈનો કે એટલે શાક ઉપરનો જોઈએ ખરીદી કહેવાય ખરીદી કરી 10000 પણ એમાંથી 5000 નો આપણે ચેક આપી દીધો અને બાકીનો 5000 આપ્યા નથી 5000 આપ્યા નથી એનો કેમ થાય આપણે આપણી આપણા ધંધા માટે ઉધાર ખરીદી મને તો આ રોકડની ખરીદી કહેવાય આ ઉધાર ખરીદી કહેવાય ટોટલ ખરીદી કેટલી કરી તો કે 10000 ખરીદી કરી એટલે ધંધામાં માલ આવે છે એટલે ખરીદમાં તો ઉધાર તમારે કરવું પડશે બીજું ચેક 5000 નો ચેક તમે એને આપ્યો અને બેંક સ્લિપ ઉપર અસર થશે બેંક સ્લિપ વધે કે ઘટે તો કે તમે એને ચેક આપી દીધો 10000 નો અને બેંક સ્લિપ ઘટે તો બેંક ખાતે તમારે જમા કરવા પડે કેટલા તો કે બેંક સ્લિપ ઘટે બેંક ચેક અને બેંક સ્લિપ ઘટે તમારે બેંક ખાતે શું કરવું પડે બેંક ખાતે જમા કરવા પડે કેમ કે બેંક લાભ આપનાર છે તમે બેંકમાં આપણે ચેક કોકને આપીએ એટલે ચેક ઈ વ્યક્તિ બેંકમાં લઈ જાય તો આપણે બેંક સ્લિપ વધે ઘટે તો કે બેંક સ્લિપ ઘટી જાય કેમ કે ખરીદી કરી છે બદલામાં 5000 રૂપિયાની બેંક સ્લિપ ઘટે અને બીજું આ શાખ ઉપરનો વ્યવહાર શાખ ઉપરના વ્યવહારમાં હંમેશા દેવાદાર મહેતાનો સંબંધ અસ્તિત્વમાં આવે તો એ દેવાદાર મહેતાનો સંબંધ અસ્તિત્વમાં આવે છે અને એમાં બી ચોક્કસ વ્યક્તિ ખાતું સંકળાયેલું હોય કોણ તો કે રમીલા તો રમીલા એ લાભ લેના છે કે આપના તો કે રમીલા લાભ આપના છે તો આપના ખાતે જમા કરવા પડે આખી આમદન કઈ ટાઈપની થાય તો કે ખરીદી કેટલી કરી તો કે 10000 એટલે ખરીદી કરવાની ધંધામાં માલ આવે આવેના નિયમથી ખરીદ ખાતે ઉધાર થાય 10000 તે બેંક લાભ આપના છે બેંક એ વ્યક્તિ છે રમીલા એ વ્યક્તિ છે બેંક લાભ આપના છે એટલે બેંક ખાતે તમારે જમા કરવા પડશે 5000 ચેકનો વ્યવહાર અને રમીલા લાભ આપના છે શાખ ઉપરનો વ્યવહાર છે આપણે ખરીદી કરી રમીલાને આપણે 5000 નો માલ ઉધાર આપ્યો રમીલા ખાતે જમા રાખવું પડે તો આ સંયુક્ત આમદન બનાવવી પડશે તો તારીખ 12 માં પેલા તો ધંધામાં માલ આવે છે ખરીદી ખાતે શું કરવું પડે ઉધાર કેટલા ખરીદ ખાતે ઉધાર કરવું પડશે 10000 ધંધામાં 10000 નો માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર થશે 10000 તે હવે કોને ખાતે જમા તો કે બેંક ખાતે જમા કેમ કે આપણે ચેક લખી રાખ્યો એટલે આપણે બેંક સ્લિપ ઘટે બેંક સ્લિપ ઘટે વેપારીના ચોપડે બેંક સ્લિપ ઘટે તો બેંક ખાતું જમા થાય વેપારીના ચોપડે બેંક સ્લિપ વધે તો બેંક ખાતે ઉધાર આટલો નિયમ યાદ રાખવાનો છે આપણે બેંકને લગતા વ્યવહારમાં સમજી લીધું છે તો બેંક સ્લિપ ઘટે છે અમે બેંક વ્યક્તિ છે બેંક લાભ આપનાર છે આપના ખાતે જમા થાય વ્યક્તિના નિયમ અનુસાર તો બાકીનો શાખ ઉપરનો વ્યવહાર છે તો શાખ ઉપરના વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવો પડે કે રમીલા ખાતે જમા કેટલા તો કે 5000 તો જુઓ ઉધારમાં કેટલા લેખા હતા 10000 તો જમા કરવાના 10000 થઈ ગયા જેટલા ઉધાર લો એટલા તમારે જમા થઈ જશે બાબત છે રમીલા પાસેથી માલ ખરીદતા અડધી રકમનો ચેક આપ્યો કે ના અડધી રકમનો ચેક આપ્યો કે ના કાઉન્ટ પૂરો કરવાનો તો આ તારીખ 12 નો વ્યવહાર છે 12 નો વ્યવહાર ની અંદર તમારે આટલું કરવાનું થાય હવે તારીખ 15 આવે છે તારીખ 15 માં જોજો બરાબર રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવ મીતાને વેચ્યો હવે વેપારી વટાવના છે ને આપણે હજી થિયરી સમજાવવાનું મારે બાકી છે વેપારી વટાવના દાખલા આપણે એ રીત નંબર આપણે 6 માં જાય છે વેપારી વટાવ રોકડ વટાવ કોસલ અને ઘાલખત અને ઘાલખત પરતમાં વ્યવહાર આટલો દાખલો આપણે દાખલો બેસેલ બનાવ્યો છે પેજ નંબર 104 ઉપર 12 માં દાખલો આવે છે વેપારી વટાવ રોકડ વટાવ અને ઘાલખતના વ્યવહાર એવું લખ્યું છે પરમેશ્વરની આમનો તો એને લગતી થિયરીમાં આવે છે એટલે વેપારી વટાવમાં આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા એની હાઈલાઈટ આપી દઉં
વેપારી વટાવ એટલે શું? તો કે વેપારી વટાવ એટલે જથ્થાબંધ વેપારી માલની કુલ કિંમતમાંથી જે રકમ બાદ કરી આપે એને વેપારી વટાવ કહેવાય. અને બીજું, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. વેપારી વટાવ બાદ થાય પણ ઈ આંકડો જે બાદ કર્યો હોય ને આંકડો, એની નોંધ આપણે આમનોમાં લખવાનો હોય નહીં. એટલે કે માલની ચોખ્ખી રકમથી નામ લખવાનું આપણે પહેલા ચક્રમાં ભણી ગયા છીએ. હવે વેપારી વટાવ આવે તો વેપારી વટાવ તમારે બાદ કરવાનો થશે. તો પેલા તો રમીલા પાસેથી ખરીદેલો માલ કેટલો હતો? તો કે 12,000. બરાબર, સમજો, રમીલા પાસેથી 12,000 10,000 નો માલ ખરીદ્યો તો આપણે અહીંયા એની કેલ્ક્યુલેશન કરવી પડશે અને નફો જોડવો પડશે. જુઓ, રમીલા પાસેથી મીતાને વેચ્યો તો પેલા અંડરલાઈન કરી લો, મીતાને વેચ્યો, અંડરલાઈન કરો. તો વેચ્યો એટલે ધંધામાંથી માલ જાય છે. પછી મીતા વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો છે, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. એટલે કેવો વ્યવહાર બનાય? શાખ ઉપરનો વ્યવહાર કહેવાય. એટલે કે રોકડની લેવડ દેવડ થઈ છે? તો કે ના, રોકડનો વ્યવહાર નથી. તો કેવો વ્યવહાર છે? શાખ ઉપરનો. શાખ ઉપરનો વ્યવહાર એ આર્થિક વ્યવહાર જ ગણાય છે. તો અહીંયા પહેલા તમારે લખવાનું, એટલે 10,000 ની ખરીદી કરી હતી, બરોબર છે? એની ઉપર તમારે કેટલા ટકા નફો જોડવાનો? જુઓ, આ 10,000 નો માલ છે, એમાં તમારે 30% નફો જોડવાનો. કેટલા? 30%. 10,000 ના 30% એટલે 3,000 રૂપિયા તમારે ચડાવશો એટલે 13,000 રૂપિયા થઈ ગયા. આ નફા સહિતની કિંમત આવી. હવે એમાંથી 10% વેપારી વટાવ બાદ કરવાનું કે વેપારી વટાવ બાદ થાય થાય ને થાય છે. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. એટલું યાદ રાખો, 10% વેપારી વટાવ તો 13,000 ના 10% એટલે 1300 રૂપિયા બાદ થાય. 1300 રૂપિયા બાદ કરો એટલે 11,700 આવશે. 11,700 નું શું થશે? તો કે વેચાણ બનાશે. અને એ પણ કેવું બનાશે? ઉધાર વેચાણ બનાશે. 11,700 નું વેચાણ બનાય. અને ખરીદનાર કોણ છે? તો કે મીતા. આપણું વેચાણ છે તો મીતા માટે ખરીદી છે તો આપણે માટે વેચાણ કરીએ. કેટલામાં? તો કે 11,700 નું વેચાણ થશે. બરાબર, સમજો. ખરીદી કરી હતી 10,000, તારીખ 12 માં 10,000 ઉપર 30% પેલા નફો છોડાવો એટલે 10,000 ના 30% એટલે 3,000 એડ કરો એટલે 13,000 આવશે. 13,000 માંથી 10%, 13,000 ના 10%, 1300 રૂપિયા બાદ કરો એટલે 13,000 ના 10%, 1300 બાદ કરો એટલે વધશે કેટલા? 11,700. 7 × 3 = 10, 3 × 1 = 3 એટલે 11,700 નું વેચાણ ગણાશે. અને પણ કેવું? શાખ ઉપરનું વેચાણ ગણાય. તો શાખ ઉપરના વેચાણમાં હંમેશા એક વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય હોય ને હોય. વેચાણ કરીએ એટલે ધંધામાંથી તો માલ જાય જ છે. તો સંકળાયેલા બે ખાતા જુઓ, એ કોણ લેનાર છે? તો કે મીતા. અને તમારે લખવા, આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, તમારે કેલ્સીથી કેલ્ક્યુલેશન આ વિરુદ્ધના ખાનામાં કરવાની છે. એટલે મીતા ખાતે ઉધાર કેટલા? મીતા ખાતે ઉધાર 11,700. વેચાણ થાય છે એટલે વેચાણ ખાતે જમા 11,700. ધંધામાંથી શાખ ઉપર વેચાણ થયું. બાબત છે 30% નફો ચડાવી, 30% નફો ચઢાવી, 10% વેપારી વટાવે, વેપારી વટાવે માલ વેચ્યો તેના કાઉન્સ પર નાખવાનો અને પછી અંડરલાઈન પર નાખવાનો. અંડરલાઈન થશે એટલે તારીખ 15 નો વ્યવહાર કરો. તારીખ 18 મીતાએ 1,000 નો માલ પરત કર્યો. હવે આપણે મીતાને કેટલો માલ વેચ્યો તો જુઓ, 11,700 નો માલ વેચ્યો તો આપણે એમાંથી 1,000 નો માલ પાછો આવ્યો. વેચેલો માલ પાછો વેચાણ કર્યું ત્યારે વેચાણ ખાતે જમા થયેલું હતું. વેચેલો માલ પાછો આવે ત્યારે વેચાણ માલ પરત થતું ઉદભવે. તો આપણે આમ લખી શકીએ તારીખ 18 માં શું કરશું? તો કે એમાં રકમ લેખી અંડરલાઈન કરો. મીતા એ, તો મીતા એ વ્યક્તિ સંકળાયેલી છે. તો મીતા લાભ, મીતા એ વ્યક્તિ છે. વ્યક્તિ એ લાભ લેનાર છે કે આપનાર? તો કે લાભ આપનાર છે. કેમ કે વેચેલો માલ પાછો આવ્યો. કોને આપને લાભ આપ્યો? તો કે મીતા. એટલે મીતા ખાતે જમા કરવા પડે. અને વેચેલો માલ પાછો આવે ને આપણે હિસાબી પરિભાષામાં શું કહીએ છીએ? વેચાણ માલ પરત. વેચાણની બાકી જમાવો, વેચાણ ખાતે જમા કરતા હોય તો વેચાણ પરત ખાતે શું કરવું પડે? ઉધાર કેનાની વિરુદ્ધ બોલવાનું. એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર કેટલા? તો કે 1,000 નો માલ પાછો આવ્યો. તે ધંધાને લાભ આપનાર કોણ છે? તો કે મીતા. જો અંડરલાઈન મેં કરાવી છે તો મીતા એ વ્યક્તિ છે. તો મીતા ખાતે જમા, મીતા ખાતે જમા 1,000. બાબત છે મીતાને વેચેલ માલ પરત મળ્યો તેના. નીચે કાઉન્સ કરી નીચે અંડરલાઈન કરી નાખવાનું. તારીખ 20 કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવ વેચ. અંડરલાઈન કરો કલ્પનાને, અંડરલાઈન કરજો. પછી છેલ્લે વેચ્યું, અંડરલાઈન કરો. અને માલ શબ્દ નીચે અંડરલાઈન કરો. તો માલ વેચ્યું એવું કીધું છે.
तो बीमा कंपनी 1000 નો દાવો મંજૂર કે એનો અર્થ શું થયો આપણે વીમો ઉતરાવેલો હશે એટલે વીમા કંપનીએ નુકસાનની જવાબદારી સ્વીકારી છે દાવો મંજૂર થયો એનો અર્થ શું થયો કે હજી દાવો આપણને મળ્યો નથી એટલે આપણો લેણું થયું લેણું હંમેશા વ્યક્તિ ખાતામાં જાય વીમા કંપની પાસેથી આપણે માંગીએ છીએ કેટલા 2000 નો માલ પડી ગયો 2000 નો માલ ધંધામાંથી જાય છે પણ એની સામે 1000 તો લેણું બતાવશું આપણે ધંધામાં વીમા કંપનીએ વ્યક્તિ છે તો વ્યક્તિ પ્રત્યેનું લેણું છે વીમા કંપની ધંધાની દેવાદાર બનવાની છે એટલે વીમા કંપની પાસેથી કેટલા માંગી આપણે 1000 રૂપિયા તો એ બાકીના 1000 નું શું થશે આપણો તો ધંધામાંથી 2000 નું માલ ગયું તો 2000 ના માલની સામે 1000 તો આપણે માંગીએ છીએ લેણું થશે એટલે વીમા કંપની લેણું હોય એટલે વીમા કંપની ખાતે ઉધાર કરશું બીજું તો 2000 માંથી 1000 આપણને મળે તો 1000 નું શું કે ધંધામાં નુકસાન થયું તો આગથી થયેલ કેવી રીતે થયું તો આગમાં ગયો એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કરશું 1000 અને ધંધામાંથી કેટલો પડતર કિંમતનો માલ ગયો તો કે 2000 તો ખરીદ ખાતું જમા કરવું પડશે અંડરલાઈન કરો આગમાં અંડરલાઈન કરો હું તમને અંડરલાઈન કરાવું એ સમજો બરાબર પછી બળી ગયો ત્યાં જરાક લીટી કરો અને છેલ્લે દાવો મંજૂર કર્યો ત્યાં લીટી કરો હું તમને જે અંડરલાઈન કરાવું ને તમારા માટે કી વર્ડ્સ છે એના આધારે તમે આમનું લખી શકશો અંડરલાઈન કરાવું ને એ પકડી લેવાની તમારે એટલે તમારા ખાતા નીકળશે વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા છે તો આગમાં માલ પડી ગયો ધંધાનો આંતરિક વ્યવહાર છે આંતરિક વ્યવહાર ધંધાનો એ આર્થિક વ્યવહાર જ કહેવાય આર્થિક વ્યવહારનું ચોપડે નામ લખવું જ પડશે તો તારીખ આવે છે 22 તો અહીં લખું છું તારીખ 22 તો આગથી નુકસાન કેટલું ગયું તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલું જશે તો કે 1000 નું નુકસાન જશે આપણે વીમા કંપની પાસે માંગીએ કે લગે આપણે એ ખાતું લખી નાખીએ વીમા કંપની પાસે લેણું કેટલું થાય તો કે 1000 રૂપિયા એટલે અહીં લખતા વીમા કંપની ખાતે ઉધાર આ લેણું છે આપણું અહીં કાઉન્સમાં લખું છું લેણું વીમા કંપની પાસેથી આપણે કેટલા માંગીએ તો કે 1000 વીમા કંપની ખાતે ઉધાર 1000 પછી નુકસાન કેટલું ગયું તો કે 1000 આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા તો કે 1000 2000 નો માલ બળી ગયો એમાંથી વીમા કંપની દાવો કેટલો મંજૂર કર્યો 1000 એટલે વીમા કંપની આપણી દેવાદાર બને વીમા કંપની પાસે આપણું લેણું છે એટલે વીમા કંપનીનું નામ આપણા છોટા ઉધાર રાખવું પડે કેમ કે આપણે લેણા માંગીએ છીએ આપણું લેણું લેણું હંમેશા ઉધાર થાય લેણું હંમેશા વ્યક્તિ ખાતામાં હોય લેણું ઉધાર થાય દેવું જમા થાય તો લેણું તમારે ઉધાર કરવું પડશે વીમા કંપની પાસેથી 1000 માંગીએ તો નુકસાન કેટલું જાય 1000 એટલે આપથી થયેલ નુકસાન ખાતું થયું 1000 તે આપણે કીધું થિયરીમાં લેક્ચર નંબર 9 માં શીખી ગયા કે જ્યારે આગથી માલ પડી જાય 2000 નો માલ ધંધામાંથી જાય છે તો પડતર કિંમતની ખરીદીનું નામ લખાશે પડતર કિંમતની ખરીદ ખાતે જમા થશે પડતર કિંમત કેટલી તો કે 2000 તે ખરીદી ઘટે છે તે ખરીદ ખાતે જમા 2000 બાબત જે નું લખવાનું તો કે આગથી માલ બળી ગયો અને વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના વીમા કંપની કેટલો દાવો મંજૂર કર્યો તો કે જેટલો દાવો મંજૂર થાય એ ઉધાર કરવાનો પછી કેટલો માલ પડી ગયો 2000 2000 માંથી દાવો બાદ કરતા 1000 નુકસાન કેટલું જાય 1000 તો નુકસાનના નિયમ અનુસાર ખર્ચ કે નુકસાન ઉધાર થાય એટલે આ કેવી રીતે નુકસાન કે તો કે આગથી ભલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર બનાવો સંયુક્ત આમનું તમારે બનાવવી પડશે બે ખાતા ઉધાર થશે 1000 વાળા અને 2000 રૂપિયા ખાતા જમા થશે ખરીદ થતું પડતર કિંમતની નામો લખે હંમેશા યાદ રાખો તારીખ 25 રૂપિયા 500 નો માલ વરસાદમાં પલળી ગયો જે વ્યક્તિ 200 ઉપજે પણ ધંધામાંથી માલ કેટલો ગયો તો કે 500 રૂપિયાનો માલ ગયો એ 500 રૂપિયાનો માલ તો ગયો અને એને વેચાણ કરતા 200 રૂપિયા તો આવી ગયા અંડરલાઈન કરો વરસાદમાં પલળી ગયો અંડરલાઈન કરો અને ઉપજ અંડરલાઈન કરો તારીખ 25 વરસાદમાં માલ પલળી જાય એનો અર્થ એમ થાય અન્ય રીતે ગયેલો માલ છે અન્ય રીતે ગયેલ માલમાં કઈ રીતે ગયો તો કે વરસાદમાં પલળી ગયો તો વરસાદમાં પલળી જાય એટલે ધંધામાંથી સ્ટોક ઘટે એટલે આપણે સીએન ઇન્સ્ટિટ્યૂટે કીધું કે ખરીદ ખાતું પડતર કિંમતથી હવે લખજો તો ખરીદી કેટલી ઘટે તો કે 500 રૂપિયા પડતર કિંમત છે પડતર કિંમતથી ઘટે એટલે ખરીદ ખાતું જમા કરવું પડે હવે 200-500 નો માલ મળી ગયો પછી આપણે સારી સ્થિતિમાં લઈ આવીને આપણે વેચી નાખો તો વેચ્યો એટલે આપણે ઉપજ્યા કેટલા ઉપજ્યા એટલે રોકડ વ્યવહાર થયો તો ઉપજ્ય અંડરલાઈન કરો પાછળ ઉપજ્યા શબ્દ જુઓ તો ઉપજ્યા એટલે રોકડ વ્યવહાર કહેવાય તો રોકડ ધંધામાં રોકડ આવે છે કે જાય તો કે ધંધામાં રોકડ આવે છે તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર થાય કેટલા તો કે રોકડા ધંધામાં 200 રૂપિયા આવ્યા પછી રોકડા ધંધામાં 200 આવે તો હવે નુકસાન કેટલું જાય 500 નો માલ મળી ગયો 200 રૂપિયા તો આવી ગયા તો હવે 500 માંથી 200 જાય એટલે 300 રૂપિયાનું નુકસાન ગયું ક્યાં ખાતે લખશો તો કે અહીંયા આગથી થયેલ નુકસાન પાય રખાય વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલું નુકસાન ગયું તો કે 300 રૂપિયાનું નુકસાન ગયું
₹500 માંથી ₹200 તો વળતર આવી ગયા આપણને, રોકડા પૈસા મળી ગયા. એટલે રોકડ ખાતે ઉધાર, ધંધામાં રોકડ આવે આગળ તો ઉધાર થાય, એટલે રોકડ ખાતે આપણે ઉધાર લે. રોકડ એ મિલકત છે, મિલકતના નિયમ અનુસાર આગળ તે ઉધાર. તો રોકડ આવી ગયું, રોકડ ખાતે ઉધાર. પછી આ બાકી નુકસાન કેટલું ભોગવવું પડ્યું, ₹300. કેવી રીતે? તો કે વરસાદ, એટલે વરસાદ કે નુકસાન ખાતે ઉધાર, નુકસાનના નિયમ અનુસાર નુકસાન ખાતે ઉધાર કરવા પડે. વરસાદથી માલ પલળી ગયો અને જે ઉપજ જેની તારીખ 27 300 નો માલ મફત નમૂના તરીકે મળી ગયો. આપણે લેક્ચર નંબર 9 માં ભણી ગયા કે જ્યારે મફત નમૂના તરીકે માલ મળે ત્યાંથી કેવું મળે, તો કે ઉત્પાદક જથ્થાબંધ વેપારી એના છૂટક વેપારીને એને મફત નમૂના તરીકે માલ મળે. આપણને માલ મળ્યો, હું છૂટક વેપારી છું અને મને ઉત્પાદક તરફથી મને મફત નમૂનામાં માલ આવી ગયો, તો એ તો કાઉન્ટર ઉપર રાખવાનો એ કોને મને, તો એની જાહેરાત થાય, સામેની વ્યક્તિની જાહેરાત થશે મારા કાઉન્ટર ઉપર એ માલ રહેલો છે. તો ટૂંકમાં મફત નમૂના તરીકે જયારે માલ મળે ત્યારે આપણે કીધું હતું, મેં અંડરલાઈન કરાવી દીધી કે મફત નમૂના તરીકે માલ મળેલ માલમાં એ રોકડની લેવડ દેવડ થતી નથી. બીજું, દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવતો નથી. મફત તમને 300 નો માલ મળ્યો, 11 નો ઉલ્લેખ કર્યો 300, પણ 300 ની લેવડ દેવડ થાય છે? બોલો, 300 રૂપિયા ધંધામાં આવે છે, જાય છે? નહીં, રોકડની લેવડ દેવડ થતી નથી. બીજું, ધંધામાં માલ નમૂના તરીકે આવ્યો છે, ધંધામાં માલ નમૂના તરીકે આવે એટલે દેવાદાર લેણદારનો સંબંધ મફત શબ્દ જો અંડરલાઈન કરજો, મફત નમૂના તરીકે મળ્યો. મફત તમને માલ મળ્યો તો ભવિષ્યમાં નાણાં ચૂકવવાના હોય નહીં, વર્તમાનમાં ચૂકવવાના ન હોય અને ભવિષ્યમાં ચૂકવવાના ન હોય. તો ભવિષ્યમાં ચૂકવવાના ન હોય તો દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવતો નથી, વર્તમાનમાં ચૂકવવાના નથી એટલે રોકડની લેવડ દેવડ થઈ નથી. તો શું કરવું? તો રોકડની લેવડ દેવડ ન થાય તો રોકડ વ્યવહાર નથી, પછી ભવિષ્યમાં નાણાં ચૂકવવાના નથી કે મેળવવાના નથી, તો પછી દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવતો નથી. બે પ્રશ્નોની અંદર જો ના આવે, આપણે બીજા ચક્રમાં ભણી ગયા વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક એનું ઉદાહરણ ભણી ગયા, યાદ કરો. તો એમાં એમ લખ્યું હતું કે કોઈ પણ ધંધાકીય વ્યવહાર અસ્તિત્વમાં આવે તો ત્યારે એને બે પ્રશ્ન પૂછો, રોકડની લેવડ દેવડ થઈ છે અને ઈ ન થઈ હોય તો બીજો પ્રશ્ન પૂછો, દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો છે? જો બંનેમાં ના હોય તો તે બિન આર્થિક વ્યવહાર ગણાશે, અન્યથા બિન આર્થિક ગણાશે. એટલે આપણે અહીંયા રોકડની લેવડ દેવડ એ થતી નથી, દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવતો નથી, તો હું લખી નાખીશ બિન આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહાર છે. તમારા લખવું ફરજિયાત છે, તમને અમે ન લખીએ તો નહીં. વિદ્યાર્થી તરીકે તમારે એવું સાબિત કરી દેવું પડશે કે આ બિન આર્થિક વ્યવહાર છે અને લેખિત મારી સામે લખિત તમારે આપવું પડશે, મને લખિત લેખિતમાં આપવું પડશે, એનો પણ માર્ક રાખવો હોય છે. બોર્ડની પણ બોર્ડમાં પણ આવા પ્રશ્નો આવે છે કે તમારે લખી નાખી દેવું પડે બિન આર્થિક વ્યવહાર છે, તો તમારે લખશો તો તમને એના માર્ક પણ મળશે. તમને આમાં છે નાનું તો લખે તો આમાં ઉદાહરણ જમા આપણો તો છે નહીં, સરવાળામાં તો કઈ ન આવે, તો છતાં પણ તમારે વિદ્યાર્થી તરીકે લખીને આપવાનું છે કે આ બિન આર્થિક વ્યવહાર એવું સાબિત થાય. તારીખ 27 પછી તારીખ 29 આવે છે. તારીખ 29 માં જુઓ, 250 નો માલ, રોકડની લેવડ દેવડ ન થઈ, પછી દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં નથી આવ્યો, તો હવે મફત મળેલો માલ આપણે વેચી નાખી, અંડરલાઈન કરો, 400 માં વેચ્યું, અંડરલાઈન કર્યો 400 માં વેચ્યું, તો કોને વેચ્યો? કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો કેવો વ્યવહાર ગણાય? આપણે કીધું હતું કે વ્યવહાર રોકડ છે કે ઉધારની આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશો? તો કે વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો રોકડથી જ કઈ હોય વ્યવહાર? તો તે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારમાં હંમેશા રોકડ થતું સંકળાયેલું હોય હોય ને હોય જ. તો રોકડ આવે છે કે જાય? તો કે 400 રૂપિયા ધંધામાં આવે છે. 250 નો માર્ક અને 250 ઉપર ચોપડી માર દેજો. ધંધામાં કેટલા એવા? જેટલા ધંધામાં આવે એટલાથી તમારે નામ લખવાનું છે. હિસાબી દ્રષ્ટિએ જોવા જાવ તો 400 ધંધામાં આવે છે,
250 નો માલ હોય કે 2500 નો માલ હોય કે 200 રૂપિયા નો માલ હોય કે 100 રૂપિયા નો વેચો કેટલા નો 400 તો 400 ધંધામાં આવ્યા તો 400 થી તમારે હિસાબી ચોપડે નામું લખવાનું છે તો આ રોકડ વ્યવહાર છે તો કે હા રોકડ ની લેવડ દેવડ થઈ તો કે હા રોકડ આવે છે કે જાય તો કે રોકડ આવે છે રોકડ એ મિલકત છે મિલકતના નિયમ અનુસાર રોકડ આવે તો ઉધાર થાય તો મિલકત કા ઉધાર કરો શું ધંધામાં આવ્યું તો કે રોકડ અને બદલામાં એ મફત નમૂના તરીકે મળેલો માલ છે એટલે આપણું વેચાણ પણ હશે તો આપણે વેચાણ ખાતે જમા કરશું કેમ કે ધંધામાંથી માલ જાય છે ક્યુ ખાતું ઉધાર કરશો વ્યવહારમાં સંકળાયેલ બે ખાતા તો કે રોકડ ખાતું ઉધાર થાય અને વેચાણ કરીએ ધંધામાંથી માલ જાય વેચાણ ખાતે જમા એટલે લખશું રોકડ ખાતે ઉધાર કેટલા ધંધામાં આવ્યા બરાબર યાદ રાખજો 400 તમે 400 ઉપર એડ કરી નાખો અને 250 ઉપર ચોપડી મારજો કન્ફ્યુઝન થાય નહીં પેલા 200 તમને આમાં કન્ફ્યુઝન થશે ક્વેરી આવશે સાહેબ અમારે 250 થી નામ લખવું કે 400 થી નામ લખવું આમનો તો કેવો અલગ તો કે 400 જેટલા માં ધંધામાં માલ વેચો હોય ને એ તમારે લખવાનું કેટલા માલ વેચો 400 તો 400 થી નામ લખવાનું 400 ઉપર રાઈટ કરો 250 ઉપર ચોપડી મારો તો 400 રૂપિયા ધંધામાં રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે એને આપણે વેચાણ કરીશું તે વેચાણ ખાતે જમા 400 રૂપિયા બાબત જેમાં શું લખવાનું તો કે મફત નમૂના તરીકે મફત નમૂના તરીકે મળેલ માલ વેચ્યો તેના કાઉન્સ કરો જો તમારા બાબતમાં ફરી વખત યાદી આપી દઉં બાબતમાં તમારા વાક્ય રત્ન લખી નાખવા 250 નો મફત નમૂના તરીકે માલ મળેલ માલ 400 માં વેચ્યો તેના એ તમારી બાબત છે તમારી બાબતે ક્યારે ગોખવાની નથી તમારો વ્યવહાર છે એ જ તમારી બાબત છે વ્યવહાર ને ઉપાડ લેવાનો 29 તારીખ નો તમારે સીધા એ બાબત જમા લખી નાખવાનો મેં અહીં નોટ નથી લખી રકમ નથી લખી તમારે રકમ સહિત લખી નાખવાનું તારીખ 30 આપણે છેલ્લી છે તો છેલ્લી તારીખ 30 પૂરી થઈ જશે એટલે આપણે સરવાળો કરશું કોણ સરવાળો કરું વિગતમાં લખી નાખશું 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદ્યો બરાબર સમજો ઇન્ટેલિજન્ટ છે સમજવા દેવો છે 1000 ની મૂળ કિંમત એટલે પડતર કિંમત અંડરલાઈન કરો મૂળ કિંમતના બદલે અંડરલાઈન કરો મૂળ કિંમત ઉપર શબ્દ લખો પડતર અને બદલામાં શું ખરીદ્યું તો કે મોબાઈલ ધંધાની મિલકત છે તો આપણે હવે નામું લખી હિસાબી દ્રષ્ટિએ આપણે 1500 લેવા કે 1000 રૂપિયા લેવા વિદ્યાર્થીને કન્ફ્યુઝન થશે તો અહીંથી આપણે એવું કેસ આપે તો કે 1000 રૂપિયા છે ને ઈ પડતર કિંમત છે અને 1500 રૂપિયા છે ને ઈ પડતર કિંમત નથી તમારે પડતર કિંમતથી નામું લખવાનું હોય હંમેશા ધંધામાંથી કેટલો માલ ગયો 1000 નો ગયો કે 1500 નો 1000 નો માલ ગયો મોબાઈલ ભલે 15000 નો હોય ધંધામાંથી માલ કેટલો ગયો તો કે 1000 તો 1000 ની પડતર કિંમતથી તમારે નામું લખવાનું છે અને ખરીદી ઘટે કે વધે તો કે સ્ટોક ઘટે તમારે પડતર કિંમતથી ખરીદીની પડતર કિંમતથી નામું લખવાનું 1000 થી નામું લખવાનું છે બીજું તમારે ખરીદી ખાતું તમારે જમા કરવું પડશે 1000 પડતર કિંમત 1000 તો તમે ઉધાર કેને ખાતે કરશો તો કે ધંધામાં અંડરલાઈન કરો મોબાઈલ ની નીચે અંડરલાઈન કરો મોબાઈલ એ ધંધાની મિલકત છે મિલકત ખાતાનો નિયમ છે આવે તે ઉધાર શું ધંધામાં આવ્યું તો કે મોબાઈલ આવ્યો તો મોબાઈલ ખાતે ઉધાર કરો મોબાઈલ ખાતે ઉધાર કેટલા તો કે 1000 લખવાના છે બરાબર યાદ રાખજો 1000 ઉપર રાઈટ મારો 1500 ઉપર ચોપડી મારજો એટલે તમારે આવનારા દિવસોમાં એ કન્ફ્યુઝન ન થાય ફેરી નો નહીં હંમેશા પડતર કિંમતથી નામ લખો 1000 ની ખરીદીની પડતર છે તો પડતર કિંમતથી નામ લખવાનું છે આપણે સીએન ઇન્સ્ટિટ્યુટે કીધું કે હવેથી પડતર કિંમતથી તમારે નામ લખવાનું એટલે ખરીદી ઘટે છે એટલે ખરીદ ખાતે જમા થશે ખરીદીનો ઘટાડો થતો હોવાથી ખરીદ ખાતે જમા થાય પણ કઈ કિંમતે 1000 થી કે 1500 થી તો કે 1000 શા માટે 1000 તો કે પડતર કિંમત છે એટલે 1500 રૂપિયાનો મોબાઈલ છે એ વાત સાચી છે 1500 નો મોબાઈલ આવે કે 10000 નો મોબાઈલ ધંધામાં આવે પણ બદલામાં 1000 રૂપિયાની ખરીદી ઘટે 1000 જ પડતો છે આપણે એટલે ધંધામાં મોબાઈલ આવ્યો 1000 નો ગણાશે 1500 નો નહીં 1500 ઉપર ચોપડી મારજો 1000 ઉપર રાઈટ કરો એટલે પછી તમારે ફ્યુચરમાં કન્ફ્યુઝન ન રહે એટલે ખરીદી મોબાઈલ આવે છે મોબાઈલ એ મિલકત છે મિલકત ખાતે ઉધાર થી રાખે મોબાઈલ નું નામ લેવું જે મિલકત આવે એ ખાતે ઉધાર કરો કઈ મિલકત આવી મોબાઈલ એટલે મોબાઈલ ખાતે ઉધાર અને ધંધામાંથી શું કર્યું ખરીદી એટલે સ્ટોક એટલે આપણે પડતર કિંમતથી ખરીદ ખાતું જમા કરશું તે ખરીદ ખાતે જમા કેટલા તો કે 1000 બાબત જે માલના બદલામાં મોબાઈલ ખરીદ્યો તેના તો મોબાઈલ આપણે ખરીદ્યો તો મોબાઈલ આવે ધંધા વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા ધંધાથી વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો તો એમાં બે સંકળાયેલા ખાતા છે
आर्थिक व्यवहार है धंधा मे पड़तर किमत ना माल गो एक मोबाइल आए तो मोबाइल खाते उधार करव पड़े बीजू धंधा मे खरीदी करते खरीदी पड़तर स्वरूप लखी पड़े चोपड़े आप नोध करी खरीद खाते सामान 1000 रूपया बाबत है माल न बदला में मोबाइल खरीद माल आपी दीदो बदला में मोबाइल आई गये पर गमे एटला ना मोबाइल हो पड़तर किमत नाम हमेशा लखू जावा तो तारीख 30 अहियाँ पूरी थी मोबाइल खाते उधार करते खरीद खाते जमे करते तो बधाज व्यवहारों पूरा थी गया मैं पहली तारीख स्टार्ट करेल है 30 तारीखे पूरु कर जे तारीख न आती हुई तारीख तमारे लखवानी नहीं एमां जे तारीख है एवी तारीख लखवानी अने दरेक व्यवहार ने अंते अंडरलाइन करती जावानी छे लीटी अने लीटी मात्र विकेट ना खाना मां खावी जोईए आखे आखी लीटी करवानी नहीं आटलू थी जाए अने छेले हजी तमारे कुल सरवाळो करवानो बाकी छे तो तमारे कुल सरवाळो करवानो विकेट ना खाना मां लखवानो અહીંયા નીચે બી અને બે સમાંતર લીટી કરવાની ઉપર એક લીટી કરવાની અને અહીંયા વિગતમાં લખવાનું કુલ સરવાળો કુલ સરવાળો તો આપણે કોઈ પણ એક ખાનાનો કરવાનો તમારે એટલું યાદ રાખવાનું કા ઉધાર ખાનાનો પકડવાનો કા જમા ખાનાનો અહીંયા મેં 3 પેજ ભરેલા છે આ પેનું પેજ આ બીજું પેજ અને આ ત્રીજું પેજ તો તમારે પણ તમે આમ નોંધો તમારી ફેસબુકમાં તો તમારે પણ આ રીતે બે પેજમાં તમારે સમાઈ જશે તો અહીંયા સરવાળો આગળ લઈ ગયા અને કુલ સરવાળો આગળ લાવી એવું આપણે કરવાનું નથી તો હવે આપણે પેજ વાઇઝ સરવાળો કરું છું 3 પેજનો સરવાળો અહીં નીકળી જશે તો રકમ લખો જોજો કોઈ પણ એક ખાનું પકડો કા ઉધાર ને પાછળ હું ઉધાર ખાનું લખું સરવાળો તો કે 15 અને 14 કે 29000 થાય પછી 12 ને 10 22 12 ને 10 22 22 ને 6 28000 થાય પછી આ ઉધાર ખાનું પકડી આપણે અહીંયા 10000 છે અહીં 1000 એટલે 10 ને 11 10 ને 11 11 2 22 22700 થાય પછી અહીં 18000 છે એટલે 18000 ક્રોસ કરીએ પછી આ ખાનું પકડવાનું છે અહીં 1000 ને 1000 એટલે 2000 છે અને અહીં 200 ને 300 એટલે 500 એટલે અહીં 2000 ને 500 એટલે 2500 રૂપિયા થશે પછી અહીંયા 1000 છે 400 એટલે 1400 રૂપિયા થશે એટલે સરવાળો થશે 101600 સરવાળો એનો જોઈ લઈએ આપણે છેલ્લે તમને સરવાળો પણ આપ્યો હશે 101600 દાખલા નંબર છે આપણો 9 101600 અહીં લખું છું સરવાળો 101600 101600 તો આ કુલ સરવાળો અને વિગતમાં તમારે લખી નાખવાનું વિગતમાં કુલ સરવાળો લખી નાખવાનું અને કુલ સરવાળો એક બરાબર શબ્દ તમે લખી નાખશો એટલે તમારે હવે આમ નોંધની તારીખ હશે ને આ છેલ્લી તારીખ હશે ટૂંકમાં એપ્રિલ મહિનાની 30મી તારીખ છેલ્લી સુધીની મેં આમ નોંધ લખી આખો એપ્રિલ માસની મેં આમ નોંધ લખી છે કુલ સરવાળો એક વખત એવું લખાય એટલે તમારે સમજી લેવાનું આમ નોંધની આ પૂરી થાય છે હવે આના જેવું તમારે દાખલો છે ને ઉદાહરણ તમારે કરવાનું છે ઉદાહરણ આવે છે ચોથું બરાબર સમજો એક નંબરમાં તમારે શું કરવાનું જો આ એક નંબરનું લેક્ચર નંબર 10 ના અંતે શું કરવાનું તો કે ઉદાહરણ 4 આવશે ઉદાહરણ 4 પેજ નંબર 64 ઉપર છે પેજ નંબર 64 ઉપર ગોકુલ ટ્રેડર્સ નામ લખ્યું છે ગોકુલ ટ્રેડર્સ આ તમારું હોમવર્ક છે એમાં ઈ ગોકુલ ટ્રેડર્સ પર ઉદાહરણ 4 છે કેવું હશે એમાં માલને લગતા વ્યવહારો હશે અને મિલકતને લગતા વ્યવહારો હશે મેં તમને પહેલા શું કરાવ્યું હતું પહેલા થિયરી સમજાવી માલ મિલકતના ખાતાને લગતા નિયમો એ પહેલા થિયરી સમજી લીધી પછી મેં તમને સ્વાધ્યાયનો દાખલો નંબર 10 કરાવ્યો પછી દાખલા નંબર 10 બે વાર આપ્યો પછી તમને માલને લગતા વ્યવહારોમાં અન્ય રીતે ગયેલ માલની થિયરી પછી બેસેલાને માલને લગતા વ્યવહારો આપણે દાખલા નંબર 10 જોયો હવે તમારે બે વીક્સ થશે માલ અને મિલકતને લગતા વ્યવહારનું ઉદાહરણ આવે છે 4 પેજ નંબર 164 ઉપર છે પેજ નંબર 64 ગોકુલ ટ્રેડર્સ વાળો તમારે ઉદાહરણ કરવાનું છે અને એક ઉદાહરણ તમારે હજી એક એના જેવું જ કરવું પડશે એ હું તમને કહી દઉં અન્ય રીતે માલની જાવક અન્ય રીતે માલની જાવકમાં હજી ફેરફાર ઉદાહરણ 5 લેવું પડશે ઉદાહરણ 5 છે પેજ નંબર 68 ઉપર છે પેજ 68 અને એનું નામ છે મુરલીધર એવું નામ છે તો તમારે બે ઉદાહરણ કરવાનું ઉદાહરણ 4 કરવાનું છે એક બુકમાં
गोकुल टेडेश्वर એમાં માલ અને મિલકતના વ્યવહારો હશે પછી ઉદાહરણ 5 ની અંદર કેશિયલ અન્ય રીતે ગયેલ માલ છે આપણે થિયરી શીખી લીધી અન્ય રીતે ગયેલ માલની એટલે ઉદાહરણ 4 ની પ્રેક્ટિસ થઈ જશે તમારે કે અન્ય રીતે ગયેલ માલની માલ કઈ રીતે જાય તો માં ઉદાહરણ 5 એ પણ હોમવર્કમાં કરવાનું થશે તો લેક્ચર નંબર 10 ના અંતે પહેલા તમારે બરાબર સમજી લેવાનું અને પછી તમારે દાખલા કરવાના છે દાખલા નંબર 9 કે પછી ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 એટલે આપણે હિત નંબર 5 આપણે પૂરી થશે માલ મિલકતને લગતા વ્યવહાર હવે હિત નંબર 6 છે ને એ વેપારી વટાવ રોકડ વટાવ કોસર અને ઘાલખાત પરતના વ્યવહારો હિત નંબર 6 માં આપણે જાશું તો એ 11 માં લેક્ચરમાં જશે આજે આપણો લેક્ચર નંબર 10 અહીંયા પૂર્ણ થાય છે।